ઉમરગામના સાંઈબાબા મંદિરેથી સાંઈ ભક્તો બાબાની પાલખી લઈને પગપાળા શિરડી જવા રવાના થયા હતા. સાંઈબાબાના દર્શન માટે જઈ રહેલ નગરજનો દ્વારા ઢોલ નગારાની સાથે વિદાય આપવામાં આવી હતી. આ પદયાત્રામાં 500થી વધુ સાંઈ ભક્તો પગપાળા શિરડી જવા રવાના થયા હતા. શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જય. અમારા સાંઈ આ પદયાત્રા મંડળ દ્વારા ઉમરગામથી શિરડી સુધી 10 વર્ષ આજે પૂરા થઈ ગયા છે. 11મું વર્ષ પ્રારંભમાં છે અને શિરોભાઈ દ્વારા પહેલા પડાવમાં સહભોજન તરીકે કરીએ છીએ અને ત્યાર પછી ધુંદલવાડી પહેલો સ્ટોપ થાય છે. ત્યાર પછી તલવાડા સ્ટોપ થાય છે. તલવાડા સ્ટોપથી જવાર સુધી સ્ટોપ થાય છે અને જવારથી પછી સિન્નર નાસિક સિન્નર મોરચુંડી અને મોરચુંડી અને ત્યાર પછી નીરમાથી અને પછી શિરડી સુધી પૂછી જાય છે અને ત્યાં રસ્તામાં બધી રીતે અમારું સ્વાગત ખાસ સારી રીતે થાય છે. એ જ સાંઈબાબાની કૃપા છે એવી રીતે અમે સમજીએ છીએ. પદયાત્રા દ્વારા અમે હાર્દિક બધાનું સ્વાગત કરી રહ્યા છીએ. આ પદયાત્રા કેટલા દિવસથી હોય છે અને કેટલા દિવસમાં પૂરી કરીને પાછા રિટર્ન આવે? 8 દિવસ સુધી પદયાત્રા ચાલુ થઈ છે અને 9મા દિવસે પછી નીમગામમાં ઠાકુરભાઈના ત્યાં નિવારા પાલખી નિવારા કરીને ત્યાં સ્થાન છે, એમાં પાલખી આશ્રય સ્થાન છે અને પછી નીમગાંવથી શિરડી સુધી પહોંચી જાય છે અને શિરડીના દર્શન 24 તારીખે અમને દર્શન થવાના કેવી રીતે સારી રીતે મળે છે. અત્યારે કેટલા સાંઈ ભક્તો આ રેલીમાં જોડાયા છે? હમણાં આવે 600 થી 650 સુધી સાંઈ ભક્ત તેમજ નગરપાલિકા અને સાફ સફાઈ કામ કરવાવાળા એવી જ રીતે સેવાવાળા પણ એમનો સેવાનો બધો અધિકાર અમને પ્રાપ્ત થાય છે.